जय महाराज। विद्यार्थी मित्रों, तो आपणे आगळना भागमां जोई गया कि कोष ए आपणो सजीवनो रचनात्मक अने क्रियात्मक एकम छे। तो ए कोष जे छे एनो आकार केवो छे, एनो देखाव केवो छे, नु कद केटलुं छे अने केटली संख्यामां ते होय छे ए आपणे आगळना विडियोमां जोई गया। हवे कोषनी रचना केवी छे અને તે કાર્ય કઈ રીતે કરે છે, એટલે કે કોષની રચના કેવી છે, કઈ રીતે કેવો બનેલો છે અને એ બનેલો છે અને એની અંદર જે કંઈ પણ છે એ કાર્ય કઈ રીતે કરે છે, કોષ કાર્ય કઈ રીતે કરે છે એ આપણે જોવાનું છે। આપણે અમીબા જોઈ ગયા કે એક કોષીય પ્રાણી છે કે પોતાના દરેક કાર્યો, પાચન, ઉત્સર્જન, શ્વસન, બધા જ કાર્યો એક જ કોષ દ્વારા કરે છે। જ્યારે સજીવો જે છે એ સજીવોની અંદર અસંખ્ય કોષો રહેલા હોય છે અને દરેક કોષોનું કાર્ય અલગ અલગ હોય છે। તો અહીંયા આપણે કોષના તો પહેલા ભાગ જોઈશું અને દરેક ભાગ શું કાર્ય કરે છે અને એ ભાગ કેવો હોય છે એ વિશે આપણે માહિતી મેળવશું। તો અહીંયા આપણે હવે દરેક કાર્ય કરવા માટે પાચન, સ્વાંગીકરણ, અભિશોષણ આ દરેક કાર્યો કરવા માટે અલગ અલગ કોષોની આવશ્યકતા હોય છે અને અલગ અલગ પ્રકારના કોષો આ કાર્ય ભેગા મળીને કરતા હોય છે। હવે આપણે જોયું હતું કે પેશીને કહેવાય છે ટીશ્યુ, કે જે કોષ જે છે એ કોષનો સમૂહ, કોષો ભેગા મળે એટલે કે સમૂહની રચના કરે અને એ સમૂહને પેશી કહેવામાં આવે છે। નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે। આગળના ધોરણમાં જોજો કે કેવી કેવી પેશી ભેગી થઈને સમૂહ બનાવે છે, એક જ પ્રકારના કોષો ભેગા થઈને પેશી બનાવે છે, અલગ અલગ પ્રકારના કોષો પણ ભેગા થઈને પેશીની રચના કરતા હોય છે। તો આ બધું તમે આગળના ધોરણમાં શીખશો। તો અહીંયા હવે જોઈએ કે કોષના ભાગ કેટલા છે, તો કોષના મૂળભૂત ત્રણ ભાગ છે, કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર। તો હવે કોષ કેવો છે, કોષ કેન્દ્ર કેવું છે અને કોષરસ પટલ કેવું છે, તો જોઈએ કોઈ પણ લઈ લઈએ કે આ કોષની રચના કરીએ છીએ, બરાબર, તો વચ્ચે કોષ કેન્દ્ર એટલે શું થાય, મધ્ય બિંદુ, મુખ્ય, બરાબર ને। તો એ કોષ કેન્દ્ર જે છે એ મધ્યમાં આવેલું છે, મુખ્ય, તો આ જે છે એને કહેવાય કોષ કેન્દ્ર, બરાબર। હવે કોષ કેન્દ્રને પણ રક્ષણ પૂરું પાડવા માટે સૌથી બહારનું જે આવરણ છે તેને કહેવાય છે કોષરસ પટલ। હવે કોષનું અને રસનું પટલ, રસ, તો હવે કોષરસ પટલ, તો આ જે વચ્ચેનો ભાગ છે એની અંદર પ્રવાહી તરીકે કોષરસ રહેલો હોય છે, શું રહેલું હોય છે, કોષરસ રહેલો હોય છે। તો આ જે પ્રવાહી વચ્ચે હોય છે તેને કોષરસ કહેવામાં આવે છે। હવે આ જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર વચ્ચે મધ્યબિંદુ જે છે કોષ કેન્દ્ર અને તેની આજુબાજુ જે આવરણ દર્શાવ્યું છે તેને કહેવામાં, મેઇન આ ત્રણ ભાગ છે, આ ખાલી તમારી જાણકારી માટે છે કે એને કહેવાય છે કોષ કેન્દ્ર। આ કેન્દ્ર છે કોષ કેન્દ્ર, એ કોષ કેન્દ્રનું પટલ છે, કોષ કેન્દ્ર પટલ। અહીંયા જો કોષરસ પટલ એટલે કે અહીંયા અંદરની બાજુ આ કોષરસ છે, તો કોષરસને રક્ષણ પૂરું કોષરસ પટલ, તો એ જ રીતે આ વચ્ચે કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્રને આવરતું કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે। તો આ જે રચના થઈ એ રચનાને કોષ શું કહેવાય, કોષ। હવે આ જે કોષ છે એ કોષની અંદર અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે। કોષને અત્યારે આપણે એક સજીવ તરીકે લઈ લઈએ, તો હવે આપણે જોઈએ કે આપણે એક આખું શરીર સજીવ છીએ, પણ આપણા શરીરની અંદર હાથ છે, પગ છે, મોઢું છે, કાન છે, નાક છે, તો આ બધા જ અંગો છે, અંગિકાઓ,
બરાબર, અને એ દરેક અલગ અલગ કાર્ય કરે છે. તો એ જ રીતે આ જે કોષ હોય છે એ કોષની અંદર પણ અંગિકાઓ આવેલી હોય છે, તો એ અંગિકાઓ પણ અલગ અલગ કાર્ય કરતી હોય છે. તો આ અંગિકાઓ ક્યાં આવેલી હોય છે? તો આ જે કોષ રસ છે એ કોષ રસના માધ્યમની અંદર કોષીય અંગિકાઓ આવેલી હોય છે. હવે આ જે કોષીય અંગિકાઓ છે એ તમારે આગળ નવમા ધોરણમાં ભણવામાં આવશે. અત્યારે ખાલી આપણે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવશું. તો અહીંયા પહેલાં જોઈએ કે કોષરસ પટલ. તો કોષરસ પટલને કહેવામાં આવે છે સેલ મેમ્બ્રેન. કોષ એટલે કે સેલ, રસ પટલ, પટલ એટલે કે આવરણ, મેમ્બ્રેન એને કહેવાય મેમ્બ્રેન. આપણે ગ્લાસ ઉપર મોબાઈલ હોય તો મોબાઈલ ઉપર ગ્લાસ લગાવીએ છીએ, બરાબર ને? પછી મોબાઈલને કવર પણ લગાવીએ છીએ. પછી આપણી દિવાલો જે હોય ઘરની, એ ઘરની દિવાલોને આપણે પેઇન્ટ એટલે કે કલર કરીએ છીએ. તો આ બધું શું કરીએ છીએ? આવરણ, મેમ્બ્રેન, એક પડ લગાવીએ છીએ કે એનાથી એને નુકસાન થાય નહીં, ઘરની દિવાલોને નુકસાન ના થાય એના માટે આપણે પ્લાસ્ટર કરીએ છીએ ઈંટોને, એના ઉપર આપણે રંગ કરીએ છીએ. હવે આપણો મોબાઈલ હોય તો મોબાઈલને પણ નુકસાન ના થાય એટલા માટે આપણે ઉપર પણ ગ્લાસ લગાવડાવીએ છીએ અને નીચે કવર લગાવડાવીએ છીએ. તો આ રીતે આ જે કોષરસ પટલ છે એ સેલ મેમ્બ્રેન એટલે કે રક્ષણ માટેનું પણ કાર્ય કરતું હોય છે. કોષરસ પટલે એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યથી અલગ કરે છે. આ જે કોષરસ પટલ છે એ એક કોષથી બીજા કોષને અલગ કરે છે, અથવા તો કોઈ ઘેરાયેલા દ્રવ્ય હોય એનાથી અલગ પાડે છે. તેને જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. આ જે કોષની અંદર જે દ્રવ્યો, ઘેરાયેલા દ્રવ્યો હોય, દ્રવ્યોની અંદર જો આ કોષ હોય તો એ કોષને અલગ કરતું જે હોય એને જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય તેમજ કોષમાં વિવિધ પદાર્થોનું અવરજવરનું નિયમન કરે છે. હવે આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ, આ જે પટલ છે ત્યાં છિદ્રો આવેલા હોય છે. એ છિદ્રોમાંથી તે વિવિધ પદાર્થોનું અવરજવર, દ્રવ્યોનું અવરજવર કરાવતું હોય છે અને એનું નિયમન કરતું હોય છે. આ કોષરસ પટલના, કોષરસ પટલ પરથી દ્રવ્યો અંદર પણ જઈ શકે છે અને અંદરના દ્રવ્યો બહાર પણ આવી શકે છે, પણ કોની મંજૂરીથી? કોષરસ પટલની મંજૂરીથી. આ નિયમન કરે કે અહીંયાથી આ અંદર જશે અને અહીંયાથી આ બહાર આવશે. આની ઈચ્છા હોય તો અંદર જવા દે અને ઈચ્છા હોય તો બહાર નીકળવા દે, એટલા માટે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવામાં આવે છે. આ તમારે નવમા ધોરણમાં આવશે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ, બરાબર? એટલા માટે કે એની પસંદગી અનુસાર એ દ્રવ્યોને અંદર જવા દે અને બહાર નીકળવા દે છે માટે. હવે વનસ્પતિ કોષમાં કોષ, હવે બે કોષ હોય છે આપણે, વનસ્પતિ પણ સજીવ છે અને પ્રાણીઓ પણ સજીવ છે. તો વનસ્પતિ કોષ પણ અલગ હોય છે અને પ્રાણી કોષ પણ અલગ હોય છે. આમ સરખા છે પણ થોડા થોડા ઘણા અંશે ફર્ક હોય છે. તો વનસ્પતિ જે કોષ છે એ કોષમાં કોષરસ પટલ એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે. વધારાનું દ્રઢ આવરણ એટલે કે આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ એક બીજું વધારાનું દ્રઢ આવરણ, દ્રઢ એટલે કે જાડું આવરણ આપણે કહી શકીએ, એ આવરણથી આવરિત હોય છે. તો એને શું કહેવામાં આવે છે? તો એને કોષ દિવાલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોષ દિવાલ, સેલ વોલ, એને કોષ દિવાલ કહેવામાં આવે છે. કોષ દિવાલ જે છે એ સેલ્યુલેઝ નામનો જે પદાર્થ છે એનાથી બનેલી હોય છે અને એ પદાર્થ નિર્જીવ હોય છે, એટલે કે નિર્જીવ બનેલી હોય છે. તો
જે કોષોના આકાર અને દ્રઢતા આપે છે. એ આ કોષ દિવાલ જે છે એ આ કોષ જે છે એની દ્રઢતા અને આકાર પૂરો પાડતી હોય છે અને રક્ષણ પણ પૂરું પાડે છે. કોના સામે? તાપમાન, ભેજ અને પવનથી પણ રક્ષણ આપે છે. અહીંયા સુધી રાખીશું. જય મહારાજ.